ચાલ હવે ભાષણ આપ્યા વગર છાની માની છોડી દો મને હું કહું છું છોડી દો મને નહીં તો હું માથું માં કૂદીને મારો જીવ આપી દઈશ એમ મરી જાઉં છે પણ મારા કામમાં નથી આવ સ્ટોપ હું તમારી દીકરીને મારા જીવથી પણ વધારે સાચવીશ નાલાયક પહેલા તારી જાતની તો સાચવ ચલ ઉપર મારા ઘરવાળી બહાર મમ્મી હું પડીશ તો આને જ પડીશ જો જિંદગી ભર કુંવારી રહી હા તો ભલે રાધી કુંવારી ચલ જા અંદર તારા રૂમમાં અરે યાર શું નાટક છે યાર ડાર્લિંગ જો તારા માટે શું લાવ્યો શું લાવ્યા મારી તો હિરોઈન બનવું છે
અરે એક્સરસાઇઝ જ કર્યો તો કોઈ જીમ જોઈન કરી લે. મોલિન હાથ કમર ઉપર રાખવાના છે. નોટ ઓન યોર બાઉન્સ. ને જમીન કરશું નહીં કરશું અને પરફોર્મ નહીં પરફોર્મ. કામ્યાની યુ બેટર જોઈન અ જીમ ઓર અ મોડલિંગ સ્કૂલ બીકોઝ આઈ ડોન્ટ થિંક થિયેટર ઇઝ યોર કપ ઓફ ટી. તમને લોકોને ભાન પડે છે તમે લોકો શું કરો છો? તમે લોકો આ પોઝિશનમાં ન્યુટ્રલ છો. એક દોરો તમારા માથામાંથી પસાર થાય છે અને બીજો તમારી નાભીમાંથી. પણ મને તો કોઈ દોરો દેખાતો જ નથી. ઇમેજિન રોનક, આઈ હેવ અ ક્વેશ્ચન. ઇમેજિન વોટ? અમે ન્યુટ્રલ છીએ એમ કે અમારામાંથી કોઈ દોરા પસાર થાય છે એમ? પણ આઈ પણ ઇમેજિન એમ દોરા પસાર થતા જ ના હોય તો ઇમેજિન શું કામ કરવા? અને આપણે ન્યુટ્રલ પોઝિશનમાં ક્યારે છીએ એજ ખબર ના હોય તો ન્યુટ્રલ ઇમેજિન શું કરવું? રોકા સૌથી પહેલા શું બોલી કે? આઈ કાન્ટ ઇમેજિન. જરા જોરથી બોલ. આઈ કાન્ટ ઇમેજિન. મારી સામું જોઈને બોલ. આઈ કાન્ટ ઇમેજિન. આજ પછી તમારામાંથી કોઈ પણ આઈ કાન્ટ ઇમેજિન એમ નહીં કહે. દરેક વ્યક્તિ આમ જ કહીને પોતાની સર્જન શક્તિને ખીલતા પહેલા જ મારી નાખે છે. અને તમારે તો અદાકાર થવું છે. રોલ અપ. અદાકારો આમ ગીત થવા પાત્ર હોય છે અને એ માટે એમણે આખો દિવસ આમ ઇમેજિન જ કરવું પડે છે. તમે લોકો આમ ન્યુટ્રલ પોઝિશનમાં છો. ન્યુટ્રલ મીન્સ જ્યારે તમે તમે ના રહો અને અન્ય કોઈ વ્યક્તિ પણ ના રહો. બસ એક કઠપૂતળીની જેમ થાઓ જે નવા નવા પાત્રો ભજવે અને નવા નવા શણગાર કરે. જેવા લોકો તમે લોકો કોઈ એક પોઝિશનમાં આવી જશો તમે કોઈ બીજી સ્થિતિમાં આવી જાઓ છો. પણ સાહેબ આમ તો ઘણું અઘરું છે. સૌથી પહેલા સરને કોલ મી ડોન. અને અઘરું કશું જ નથી. તમારે બસ પ્રેક્ટિસની જરૂર છે. તમે લોકો એકાગ્રતાથી નિયમિત રીતે પ્રેક્ટિસ કરશો તો ફાવટ આમ આવી જશે. ઓલ રાઈટ? યસ. બે યાર એટલે હોય. એ અસલ્યા આવજો હું તારો દોરો ખેંચું. અરે વાહ. અરે જલ્દી કેમ? અરે તું બીજો હે. અરે શું કર? જબરજસ્ત મારી પાછળ પાછળ આવવાનું સમજ્યો? હા હું શું કહેતો હતો? હવે મારે ફોરેનના નાટકો કરવા છે. હવે બિલકુલ ફોરેન ના જે અહીં કોઈ કરતું જ ના હોય જેની આપણને ખબર જ ના હોય જેમાં આપણને ના ખબર પડતી હોય એવા. આટલા સમયથી વર્કશોપમાં શું શીખવાડ્યું છે? આ તો સારું છે કે બહાર થી લાઈટ પકડાય છે. નહીતર અહીંયા તમે કોઈ જોઈ ના શકત. સેન્ટર પકડ સેન્ટર. અને કયું નાટક કર્યું છે તારે? એક આ સૌથી મોટી તકલીફ જ્યારે રાઇટર ફ્રેન્ચ ભણી આવ્યો હોય અને એક્ટરને ઇંગ્લિશ બોલવાના ફાફા હોય ત્યારે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે
ગુજરાતી સ્ક્રિપ્ટમાં ફ્રેન્ચ શબ્દો વાપરે જેમ કે બુર્જોઆ શાંતિઓ અને એને આના જેવા ઘગા બોર્જોઇસ જેન્ટલ હોમ બોલે છે આપણને વરસાદ કેટલો ગમે છે હા અને યુરોપમાં વરસાદ પડે એટલે દિવસ બગડ્યો એમ જ માને વરસાદ આવતા પહેલા ભીની માટીની સુગંધથી આપણે રાજીના ભેટ થઈ જઈએ અને ત્યાં સૌથી પહેલા ઉઠીને જોઈ લેવું પડે કે આજે છત્રી લઈને નીકળવું પડશે કે ઇટ વિલ બી અ બ્રાઇટ સની ડે તેના ઉપરથી બીજા વિચારો કઈ આવ્યા આ કલ્ચરલ ઇન્ફ્લુઅન્સીસ પરની વાત થઈ મને વર્કશોપમાં થતી અમુક વાતો અને એ વાતો મને એ ફ્લેશબેકમાંથી ઉડતા ઉડતા આ સાબરમતી ના એક્ચ્યુઅલ સેટ ઉપર લઈ વેરી ડ્રામેટિક હું કદાચ ખોટો પણ પણ મને એવું લાગે છે કે આપણું આપણા મૂળ સાથેનું જોડાણ બહુ જ નબળું પડી ગયું I mean the complex structure of roots is no more there. એને કાં તો બોરિંગ કાં તો ઓલ્ડ ફેશન જેવા લેબલ્સ લાગી ગયા છે અને કાં તો કમ્યુનિસ્ટ ઓર્થોડોક્સ રિજનલિસ્ટ જેવી મેજોરિટી બોલો ઇટ્સ હોરિબલ આઈ મીન અમદાવાદ જેવા શહેરોમાં એટલે બીજા શહેરો છોડ ફક્ત અમદાવાદમાં જેટલા અલગ અલગ યુથ સર્કલ્સમાં હું ફરું છું ત્યાં વિચારોની સ્વતંત્રતા પર અને વિચારોને ગ્રહણ કરવા પર પારકી અસરોનો પહેરો છે અરે ત્યાં સુધી કે એ લોકો શું ગ્રહણ કરે છે કેવી રીતે ગ્રહણ કરે છે થી માંડીને એ ગ્રહણ કરેલાનું ઇન્ટરપ્રિટેશન શું કરે છે ને એ સુદ્ધા પર માણસ અસરથી મુક્ત નથી રોના આર યુ ઓકે નો આઈ એમ નોટ ઓકે વિથ ધીસ ફેક્ટ સારું માણસે પોતાની જ સંસ્કૃતિને નકારવાની કારણ કે એ સપોઝિટલી સમય સાથે ચાલતી નથી અરે દુનિયામાં બીજી કઈ સંસ્કૃતિ છે જે પોતાનું સગડું છોડી અને આ બદલતા સમયને વરવા ચાલી છે છે એક પણ ઉદાહરણ જોનક પણ આમ અચાનક જ આઈ મીન હમણાં તું વર્કશોપ ની વાત કરતો હતો અને અચાનક જ આવા સેન્સિટિવ ઇશ્યુ પર વોટ હેપન વોટ્સ ધ કોહેરન્સ ધેર ઇઝ અ હ્યુજ કોહેરન્સ અરે વર્કશોપ્સ પર આવતા પાર્ટિસિપન્ટ્સ એક વિચિત્ર ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થી પીડાય છે ત્રણ કિસ્સા કહું તમે સૌથી પહેલા જઈને જેમિનને ઇંગ્લિશ બોલતા નથી આવડતું અરે એને તો ગુજરાતી બોલવાના ફાફા છે પણ એની પાસેથી મળતી ગુજરાતી લોકકથાઓ તળપદી ભાષા કહાવતો અને મહાવરાનો તું ખજાનો જોવે ને તો બખવાઈ જાય એક મિનિટ તું એક બાજુ એમ કહે છે કે એની પાસે ખજાનો છે અને એક બાજુ એમ કહે છે કે એને ગુજરાતી બોલવાના પણ ફાફા છે ધેટ્સ ધ પોઈન્ટ અરે આપણને એવું લાગે છે કે સરખું ગુજરાતી બોલવું એટલે આપણે જેમ બોલીએ ને એમ બોલવું ધેટ્સ અ ડિફરન્ટ ડિબેટ એની અત્યારે વાત કરો હવે જેમિનના આ ખજાનાને ખજાનો ગણવો કે નહીં એની તુલના દુર્ભાગ્યથી એને એની કિંમત નહીં કરનારા લોકો જાણે છે હવે એ બિચારો કંઈ બી બોલે ને તો લોકોને એમ થાય કે એ જુમાણી છે એને સમજ નથી પડતી ઇઝ એ હી ડઝન્ટ હેવ ધી એક્સપોઝર બિચારો કંઈ બોલે એટલે લોકો અધીરા બનીને કાં તો એની વાત કાપી નાખે અને કાં તો કોઈ બીજી જ વાત છે તો દેટ્સ વન ઇન્સિડન્ટ બીજો કિસ્સો છે એશ્વર્યાનો પક્કડ ઇંગ્લિશ બોલ ઇંગ્લિશ લિટરેચરમાં જ બીએ કરી અને કેટલાય ફ્રેન્ચ જર્મન અને ઇટાલિયન ઓથર્સને ઇંગ્લિશમાં જ વાંચી ગઈ શી ટોક્સ અ લોટ ઓફ સેન્સ વિથ અ લોટ ઓફ લોજિક એન્ડ અ લોટ ઓફ રીઝન અને હવે તો અમદાવાદમાં જવલ્લે મળતા જેપનીઝ ઓથર્સને બી એ વાંચે છે હવે એનો આ ઇન્ટરનેશનલ એક્સપોઝરનો ઘેરાવો જેટલો વિશાળ છે ને એટલો જ એનો રિજનલ એક્સપોઝરનો પાયો ખખડધજ છે હવે એ સાહિત્ય ભણે છે એટલે એની પાસેથી એટલી તો આશા રખાય કે ગુજરાતી સાહિત્ય કે સાહિત્યકારો વિશે બહુ નહીં તો થોડું ઘણું જાણતી હશે આખી દુનિયા જેના માર્ગે ચાલવા માટે પ્રયત્નો કરે છે એવા ગાંધી બાપુએ બી ગુજરાતીમાં ઘણું ખરું લખ્યું છે એટલું બી નથી જાણતા લોકો જે એક્સપોઝર મેળવવા આપણે આટલા ઊંચા નીચા થઈએ એ એક્સપોઝર શબ્દની વ્યાખ્યા બી નથી જાણતા આપણે એક્સપોઝર ઇઝ એક્સપોઝર એમાં પછી જ્યોગ્રાફિક લિમિટેશન્સ કેવા દીવા તળે અંધાર બીજો તો શું કહો Stop standing like monkeys.
यार આટલું સરસ પરફોર્મન્સ આપ્યું છે કોઈ તાળીઓ વાળીઓ પાડો અભિનંદન આપો અને વિદ્યા નામ છું આજ પછી બધી એક્સરસાઇઝિસ તમે લોકો ઘરે પ્રેક્ટિસ કરશો આઈ સ્ટોપ નો મતલબ સમય આપણે થિયેટરના બીજા પાસાઓને સમજવામાં ફાળવીશું લેટ્સ બિગિન વિથ ધ હિસ્ટરી ઓફ થિયેટર खबर पड़ नहीं हुई कि जगह छे शू वो गाय हां
direction. Rich guy. अरे शू शू आमी स्क्रिप्ट होय केम शू वांतो जे आटली सरस तो लगी है सरस ओ आ आज तो एक तारी लहराती जुल्फों ने काबू में राख तारी लहराती जुल्फों ने काबू में राख अरे वाघरण अबे तो माथा में तेल ना तारी अने मारी भवो भवनी तारी अने मारी भवो भवनी प्रीत हूं तारी गरोड़ी ने तुम्हारी भी पदीना के दस अफलातून शायरी अरे प्लीज मारे कोई शायरी नहीं संभाळियो अरे संभाळ तू हसे छे जारे जारे त्यारे त्यारे तारा गाल मां खाड़ा पड़े छे तू हसे छे जारे जारे ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે હું બેઠો વિચારું છું કે મારા સિવાય ખાડામાં બીજા કેટલા પડે છે હવે ભાઈયા છાઈરીઓ છે પ્લીઝ આ માઈક પર આના પીસા બોલ આ તો પબ્લિક માં આ ચાલે છે અરે આ તાળીઓ વાળી લાઈનો છે અરે તે મારી સાથે ખોટી દલીલ કરે છે હું જેવી કહું છું એવી સ્ક્રિપ્ટ લખને યાર અને જે સ્ક્રિપ્ટ રાઇટર ભારતને હું ઓળખું છું અને પ્લીઝ પાછો બોલાવો એ આમ સેન્ટી ડાયલોગ્સ ના માર મેં જેવી તું કહે જેવી હું સ્ક્રિપ્ટ લખીશ ને तुम्हारे काम मार तू बंद ही जैसे अरे हाउ कैन यू से दैट हाउ कैन यू इवन थिंक लाइक दैट मारी बात मान आज तारो नाटक करवानो विचार छे ने एने विचार नो विचार ज लेवा दे अरे गम्मे तेटलो सारू नाटक छे ने आ 60 लाख ની આબાદી વાળા આપણા અમદાવાદ શહેર માં આજે સામે 160 લોકો બેઠા છે ને ફક્ત એ જ આવશે અરે શું કામ ગાટું ગોકી ચંદન કરે છે સીધું સાધું ફૂલી કોમેડી નાટક કર હું સ્ક્રિપ્ટ લખું તારા માટે હમણાં શેની શું ડિમાન્ડ છે બરાબર જાણું છું સારું તારી એક વાત સાથે સમજો શેની શું ડિમાન્ડ છે એ તો જાણવી જ રહી અને નાટક ચલાવવા માટે એની અવગણના તો બિલકુલ ના કરે પણ એ ડિમાન્ડ ને આપણે સારો માલ સપ્લાય કેમ ના કરી શકીએ તારા આજકાલના નાટકની ભાષામાં સમજાવું તો મેડ ઇન જાપાન જો સુલભ હોય તો મેડ ઇન ચાઇનાથી કામ શું કામ ચલાવવું એમાં ચાઇનામાંથી આટલો જલ્દી છૂટકારો નહીં મળે આફ્ટર ઓલ કેટલા લોકો છે क्या मोंगा जापानी माल ने खरीदी सके अरे जा रहे हम पर नाटक चलता था थी ते हम अपन एक पे शो में पोटला वाली दे वाला नाटक वाला लफड़ा में पढ़ो शो का आई कांट बिलीव दिस अरे तो आटली स्क्रिप्ट राइटिंग एंड प्रोफेशनल थिएटर की तालीम दीदी शा माटे तू एना बदले पर सारो लगतो तो अरे आटली तालीम और अनुभव पछी तू अत्यारे जे लखी रह्यो छे ने एना करता घणो सारो लखवाने सक्षम छे अने हतो पर तारी साथे दलील करवानो कोई ज मतलब બસ મારા એક સવાલનો જવાબ પછી હું કોઈ પણ આગ્રહ કર્યા વગર નથી જતો તું અત્યારે આજે લખી રહ્યો છે તેનાથી ખૂબ કમાય છે પણ શું તારે આ લખવું છે તું આનાથી સંતુષ્ટ છે પૈસો પૈસાની જગ્યાએ મહત્વનો હોય છે ભાઈ પણ માણસની કિંમત એના પૈસાથી નથી અરે તારી અંદરની આવડતને બહાર કાઢ અરે જો પૈસો તારી પાછળ કેમ દોડતો આવે છે અત્યારે જે કામ તને વૈતૃ લાગે છે ને એ કામ માટે અને પ્રવૃત્તિ લાગશે કામમાંથી ઊર્જા મળશે અને કામમાંથી જ પ્રોત્સાહન એ જ કામમાંથી કમાઈશ અને એ જ કામમાંથી તને સંતોષ પણ થશે અને સૌથી મોટો ફાયદો કહું ભારત તારું એ કામ તને અમર બનાવી દેશે અત્યારે તું જે કરી રહ્યો છે એ નકરા આંધળું ક્યાં છે આઈ વેરી સોરી પ્લીઝ તું ખોટું ના કરીશ બાય જવાબદારી ફક્ત સ્ક્રિપ્ટ લખવા પૂરતી પ્રોડ્યુસરને તારે કન્વિન્સ કરવાના રહેશે મને તારી સાથે આવવા કે ફોન કરીને ઇન્સિસ્ટ કરવાનો સેટ પણ આગ્રહ ના કરતો સારું પણ જો પ્લે સક્સેસફુલ થયો ને તો સારા એ પ્રોડ્યુસર્સને ફોન કરી કરીને ઇન્સિસ્ટ ના કરીશ કે નાટક તે જ લખ્યું વાય નોટ એ તો કરીશ જ તો બસ તો બસ હું બી કહીશ તને કે તું પ્રોડ્યુસર્સ પાસે આવે અને નાટક પ્રમોટ કરે તારે મારી મદદ તો કરવી જ પડશે ઉપર ચડે યાર આઈ નો ચલ હવે તું સ્ક્રિપ્ટ કર અને આપે રીત પડે ઓકે ઓકે
ખબર છે ડિરેક્ટરો કંઈક નવું તૈયાર કરતા પહેલા આમ જ પ્રોડ્યુસરોને મળવા આવે છે એટલે અમારો પ્લે એકદમ મૌલિક છે તદ્દન એ પણ ખબર છે બધા ડિરેક્ટરો આવીને તરત આવું જ કહેતા હોય અમારો પ્લે ખરેખર અલગ છે અમે લોકો એક ઇમ્પ્રોવાઇઝેશન બેઝ પ્લે તૈયાર કરી રહ્યા છે એ પણ ખબર છે બધા ડિરેક્ટર આમ જ કરે તો એ નક્કી ખોટું બોલતા હશે એમ લાલા બધા ડિરેક્ટર આવું નથી કહેતા આ તો મને તમારા ભાઈબંધ ભારતે કહ્યું છે જેણે તમને અહીંયા મોકલ્યા છે ને ઓ હા રાઈટ ભૂલી ગયો તો તેમણે આ નાટક છે ના વિશે છે એ બી કહ્યું હશે ના નાટક વિશે બીજી કઈ ખબર નથી મને આશ ચલો હું તમને કંઈક તો કહી શકીશ હું તમને આ નાટકની વાર્તા કહેવા આવ્યો ખબર છે બસ હસતું બી રહ્યું અમારું નાટક થોડું વિચિત્ર છે એ સૌ બીજા નાટકો જેવું નથી ખબર મને પણ ખબર છે પણ તમને એ ખબર છે કે આ નાટકમાં જે બહાર થાય છે એ જ અંદર થાય છે ના એટલે એટલે કે જે બહાર થાય છે એ અંદર થાય છે ખબર પડી હા કે જે બહાર થાય છે એ જ અંદર થાય છે અને જે અંદર થાય છે એ જ બહાર થાય છે અને એકનું એક તો થયું શું થાય છે એ ખબર પડી ના પણ તમે કહેશો એ મને ખબર છે આમ સીધું સર અને આમ જ પડ્યું છે કલાકારો જે જીવનમાં અનુભવે છે તે સ્ટેજ ઉપર ભજવે છે અને સ્ટેજ ઉપર જે બને છે એ જ જીવનમાં થાય છે ખબર છે તમે હમણાં તો કહ્યું તમે હું વાર્તા આગળ વધારો વધારો તમે શું કહેવાના છો ને એ પણ મને ખબર શું કહેવા એ કે વાર્તામાં થોડી રિયાલિટી છે થોડું ફિક્શન છે થોડું ઇમ્પ્રોવાઇઝેશન છે થોડું પ્યોર ડિરેક્શન છે જુનિયર આર્ટિસ્ટ ફ્રેમ ફિલ કરે છે અને લીડ સ્ટોરીને આગળ ધપાવે બોલ શું વાત છે પણ તમને કેવી રીતે રોનક ભાઈ તમે જ્યારે જન્મ્યા પણ હતા ને ત્યારથી હું નાટકો પ્રોડ્યુસ કરું ઓડિયન્સ થી માંડીને બહાર પડો ગાડી પાર કરાવતો હોય ને એ બધા સાથે હું ડીલ કરું આજે સવારથી જ મારા બધા જ ફ્રેન્ડ્સ ના ફોન આવી રહ્યા છે કહે છે કે ધ રિગ્રેટ ટ્રીમેન્ડસલી ધેટ ધે મિસ્ડ અવર શો અને પૂછે છે કે બીજો શો ક્યારે થવાનો છે અરે બીજો એક જ શો નહીં બીજા ઘણા બધા શો થવાના છે ઓહો એમાં મેં આવો આવો કેમ છો કોંગ્રેચ્યુલેશન રણકભાઈ તમારા પ્લે સિરિયસલી બધાને હવા કરી દીધા છે અરે બોમ્બે બરોડા સુરત જામનગર જેવા મોટા શહેરો માટે તો ઠીક છે પણ નાની નાની જગ્યા જેમ કે સાવરકુંડલા મહુવા એવા નાની નાની જગ્યાથી પણ ઓર્ગેનાઇઝર મિત્રોના ફોન આવે છે કે નવીન નાટક આપણે ત્યાં લઈ જવાનું છે અરે વાહ તો આપણી ગાડી ચાલી પડી તમારી ગાડી શું ચાલી તમારું તો વિમાન ઉડ્યું છે વિમાન અરે હેમંતભાઈ તમારે ફોરેનમાં કોઈ કોન્ટેક્ટ નથી જેમ કે લંડન ન્યુયોર્ક આફ્રિકામાં છે ને નાટક ત્યાં લઈને એમ શું થયું રણકભાઈ બોલે આ બધા જ આર્ટિકલ્સ મેં સ્કેન કરીને એની ફાઇલ બનાવી આજે જેમિન તારા બધા ફ્રેન્ડ્સને ફોન કરીને કહે કે જ્યારે બીજો શો થશે ત્યારે તમને જણાવીશું અને તું અને ઐશ્વર્યા રિહર્સલની જગ્યાના ભાડાના અને ચાના પૈસા